नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु मनीष चटलिया। आज आप हमें आग एकाउंट धोरण 12 चेप्टर नंबर 1 भाग पहलो भागीदारी विषय प्रवेश न छेली रीत एट्ले चौथी रीत भूल सुधारणा नोंध, एमा त्रण रीत आवशे। नफानी खोटी वेचनी, मूडी उपर व्याज गणवानुं बाकी रही गयु होय, उपर उपर व्याज गणवानुं भूलाई गयु होय। तो पहली रीत करी आपणे नफानी खोटी वेचनी। तो एनो दाखलो जोईए छे मित्रों आपणे। તેનો દાખલો છે છઠ્ઠો, આપ સૌની સામે દેખાય છે છઠ્ઠો સમ। શિલાસુરભી અને સંકેતના ભાગીદારો વેઢીના ત્રણ ભાગીદારો છે, 1,35,000 નફો છે એનો। 3:2:3 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2:1:3 સાચો, એટલે 3:2:3, ને ખોટો એટલે 2:1:3। કુલ હતો 1,35,000। ઓકે મિત્રો, હવે જોઈએ આપણે નફાની સાચી વેચણી અને ખોટી વેચણી। તો પેલા મિત્રો આપણે સાચી વેચણી કરી નાખી, નફાની સાચી વેચણી કેના પ્રમાણે 3:2:3। તો 3:2:3 ત્રણ ભાગીદાર હતા, શિલા સુરભી સુરભી અને સંકેત। અહીં લખવાનું શિલા સુરભી અને સંકેત। હવે રૂપિયા હતા 1,35,000, એના 3:2:3 કરી એને વડે આપણે એનું 1,35,000 ત્રણના છેદમાં 3 × 3 = 2 = 8, 1 ના છેદમાં 8 કરી એટલે જે મળે આપણને એ લખવાનું। એ રીતે 3નો ભાગ પાડી તો આનું મળશે 50,625, અને પ્લસ કહેવાય નફાની વેચણી સાચી છે ને, આનો આવશે 33,750। આની 3 છે એટલે 50,625 રૂપિયા મળશે મિત્રો। એમાંથી માઇનસ થશે ખોટી વેચણી। ખોટી વેચણી એટલે શું મિત્રો? નફાની જે આ ખોટી વેચણી હતી 2:1:3, તો એ પ્રમાણે આપણે ભાગ પાડી તો આને આવશે 45,000, અહીંયા આવશે 22,500, અને અહીંયા આવશે 67,500। મિત્રો આ તો મેં અગાઉ તૈયાર કરીને લખ્યું એટલે મને ખબર હોય, તો અહીંયા પ્લસમાં સરવાળો પ્લસ માઇનસ કરીને આવશે 5,625, અહીંયા પ્લસમાં 11,250, અહીંયા માઇનસમાં આવે છે 16,875। હવે મિત્રો આપણે આમનું જ લખવી પડશે ભૂલ સુધારણાની। તો શું આવશે? આ પ્લસ થાય છે તો પ્લસ 7 હોય એ બધી જમા લખવાનું, માઇનસ 7 હોય ઉધાર લખવાનું મૂડી। તો અહીં લખવાનું પ્લસ પ્લસ 7 હોય જમા અને માઇનસ 7 ઉધી, તો એમ લખવાનું સંકેતના મૂડી ખાતે ઉધાર 16,875 તે શિલા અને સુરભી આ બેના મૂડી ખાતે જમા કેટલા રૂપિયા કરવાના? શિલાના 5,625, નાના 11,250, બે બાજુ સરવાળો સરખો આવી જાવ છે દિનો દિન આમાં પદ્ધતિ એટલે મિત્રો તમારે આમનો અંદર કોષ્ટ ગણી હરખી ગણો તો પણ વાંધો નહીં, પણ આ રીતે કરવાનું હોય છે। તો અહીંયા નફાની ખોટી વેચણી અને સાચી વેચણી વાળો એક દાખલો પૂરો કર્યો છે। હવે ત્યાર પછીની જે બીજી રીત આવશે મૂડી ઉપર વ્યાજ બાકી હોય તે, મૂડી પર વ્યાજ બાકી રહી ગયું હોય એ, તો મિત્રો એ જોઈએ કે મૂડી ઉપર વ્યાજ બાકી રહી ગયું હોય ત્યારે શું કરવાનું, એક જ મિનિટ। તો મિત્રો અહીં 7મો દાખલો દેખાય મૂડીના વ્યાજવાળો છે। રામ રહીમ અને ઈસુ એક પેઢીના ભાગીદારો છે, તેને 1/16 રોજ તેમની મૂડી અનુક્રમે એની મૂડી આપી દીધી મિત્રો। હવે તો આપણે ડાયરેક્ટ મૂડી એની જે મૂડી ઉપર વ્યાજ ગણવાનું હોય તો મૂડી આપી દીધી છે, પછી માલુમ પડ્યું કે 6% લેખે મૂડી ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું છે ભૂલ સુધારણાનું લખો। તો મૂડી ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો પહેલાં આપણે શું કરવાનું? ડાયરેક્ટ મૂડી ઉપર વ્યાજ લખી પછી માઇનસ મૂડી ઉપર વ્યાજ પેઢીએ કંપનીને ભાગીદાર ચૂકવવું પડે, ભાગ પેઢી હોય એના માટે ખોટ કહેવાય એટલે એ માઇનસ થશે, અને ઉપાડ ઉપરનું વ્યાજ હોય તો પ્લસ થઈ જાય। મિત્રો લખીએ આપણે, ચાલો શું કરવાનું? તો પહેલાં મૂડીનું વ્યાજ લખી નાખવાનું, મૂડી ઉપર વ્યાજ। હવે પેલું કોણ હતું? તો કે રામ હતું, તો કે રામ
બીજો રહીમ અને ત્રીજો ભાઈ હતો યુસુ. હવે રામ એના ભાગે કેટલા આવશે, રહીમના ભાગે કેટલા આવશે અને યસુના ભાગે કે આવશે? અને ખોટ અથવા તો વધઘટ જે કયો એ ભાગ આ કંપની માટે કહેવાય એટલે માઇનસ કહેવાય, કંપની માટે એ ખોટ કહેવાય એટલે માઇનસમાં જાય. મૂડી ઉપરનું વ્યાજ છે. તો મિત્રો રામ જે હતો 60,000 મૂડી આવતો હતો, એને 6% લખે બાકી હતું, તો 6% 60,000 કેટલા થાય? તો કે 3600 રૂપિયા. પછી 40,000 6% કરવાના રહીમવાળાના, તો કેટલા આવશે? તો કે 2400 રૂપિયા. અને ત્યારબાદ 50,000 6% કરીએ એટલે 3000 રૂપિયા આવે. હવે આ ત્રણેયનો કુલ કરવાનો, મૂડી ઉપર વ્યાજને ઉપર પર વ્યાજ હોય ને ત્યારે આવી રીતે કરવાનું, મૂડી ઉપરનું વ્યાજ અને ઉપર પરનું વ્યાજ હોય ને બધાનો સરવાળો કરવાનો. આ બધાનો સરવાળો કેટલો થાય? તો થાય ભાઈ મિત્રો એનો સરવાળો 9000. હવે આ 9000 ને ખોટમાં કેમ વેચવાના? તો કે નફા નુકસાન પ્રમાણે, પણ અહીંયા આપ્યું જ નથી, તો કેવો વિષય આવશે? 3600 3000 આવે બધા ભાગે સરખે હિસે એટલે. પણ આ ખોટમાં ભાગવો એ કેવો થાય? માઇનસ થાય. તો અહીંયા કેટલા વધશે? 600 પ્લસમાં આવશે. અહીંયા માઇનસ 600, અહીંયા કાંઈ નથી એટલે શૂન્ય. તો આનું કાંઈ બધું નીકળી ગયું. તો હવે આમદન કરતી વખતે પ્લસ થતું હોય જમાન, માઇનસ થતું હોય ઉધાર, તો લખી નાખવાનું રહીમના મૂડી ખાતે ઉધાર, તે રામના મૂડી ખાતે જમા. આના 600 અને રામના મૂડી ખાતે જમા 600 રૂપિયા. મિત્રો આ મૂડી ઉપર વ્યાજની રીત પૂરી થઈ ગઈ. મૂડી ઉપર વ્યાજ એ કંપની માટે ખોટ કહેવાય, કારણ કે ચૂકવાનું એટલે માઇનસ થાય છે. હવે આપણે જોઈએ આ જ રીતે ઉપાડ ઉપર વ્યાજ. તો મિત્રો ઉપાડ ઉપર વ્યાજનો 8મો દાખલો છે, જે હું તમને સ્ક્રીન ઉપર રાખું છું. આવી ગયો હશે આશા એવી છે મને. તો હું એક જ મિનિટ મિત્રો. તો મિત્રો 8મો દાખલો આપને દેખાઈ રહ્યો છે. લતા, ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદારો છે. નફા નુકસાનની વેચણી કર્યા પછી માલુમ કર્યું કે ઉપાડ ઉપર વ્યાજ અનુક્રમે એટલું 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 ગણવાનું રહી ગયું છે, એટલે કે 2700, 1200 અને 1500 રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. ઉપાડ ઉપર વ્યાજ ડાયરેક્ટ આપી દીધું, તો મિત્રો આપણને વ્યાજ કાંઈ શોધવું પડશે નહીં. તો ઉપાડ ઉપર વ્યાજ તો ડાયરેક્ટ આપણે ઓની જેમ મૂડીનું વ્યાજ લખતા હોય ઉપાડનું વ્યાજ લખી નાખીએ મિત્રો ડાયરેક્ટ. તો ચાલો હું કરું છું, આપ સર્વે મિત્રો ને દેખાતું હશે એવી આશા છે. 8મો દાખલો ઉપાડ ઉપર વ્યાજ. ઉપાડ ઉપર વ્યાજ એ ભાગીદારો માટે શું કહેવાય? તો કે એ ખોટ કહેવાય અને કંપની માટે શું થાય? નફો કહેવાય. એટલે નફો પ્લસ થાય અને ઉપાડ ઉપર વ્યાજ ભાગીદાર માટે ખોટ કહેવાય તો એ માઇનસ કરવાનું. અને બધા વ્યાજ હોય ભાગીદાર, જો મૂડીનું વ્યાજ ભાગીદાર માટે પ્લસ કહેવાય, નફો કહેવાય અને એમાં દેવા પડે કંપની એટલે ખોટ થાય, એમાં કંપનીને મળે એટલે એ નફો ગણાય. તો ત્રણ વ્યક્તિ છે, લતા, ગીતા અને પ્રવીણા. લતા, ગીતા, પ્રવીણા. પ્રવીણા, લતા અને ગીતાનો આપણને આપી દીધો છે, પણ એ માઇનસમાં લખવાનું, કારણ કે ઉપાડ ઉપરનું વ્યાજ ભાગીદારો માટે ખોટ કહેવાય છે. આ ત્રણેયનો સરવાળો કરતા મિત્રો 5400 રૂપિયા મળ્યા છે કુલ. લખું છું એ સૌને ખબર જ પડતી હશે, જો આપને ન ખબર પડે તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. હવે આ 5400 રૂપિયા છે નફો કહેવાય છે, તો એ બધાય ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણે હિસ્સે, ભાગીદારી પેઢી ન હોય ભાગીદારો વચ્ચે વેચાય, પણ અહીં પ્રમાણ તો આપ્યું નથી નફા સરખા પ્રમાણમાં 1800 રૂપિયા. અહીં પ્લસ કરી ન કરી હાલે, સાદું રૂપ આપી દે મિત્રો. તો આનું આવશે 900, પણ કેવા માઇનસ. આના આવશે પ્લસ 600, પ્લસ 300, 300 600, 900 થઈ ગયા. દિન અધિન આવા પદ્ધતિ બે બાજુ પ્લસ માઇનસ સરખો હોવો જોઈએ. માઇનસ થતા ખાતા જમા કે ઉધાર? તો કે ઉધાર કરવાના, અને પ્લસ થતા ખાતા જમા કરવાના. મૂડી ઘટે તો ઉધાર થાય એ રીતે. તો મિત્રો લતા ખાતે, લતાના સોરી લતાના મૂડી ખાતે, હંમેશા મિત્રો ભાગીદારના મૂડી ખાતા જ હોય, તે ગીતા અને પ્રવીણા ના મૂડી ખાતે, લતાના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા કરવાના છે મિત્રો? તો કે આ 900 રૂપિયા અહીંયા લખવાના, નાબીના 600 અને 300 એ અહીંયા લખી નાખવાના. અહીં આ દાખલો પૂરો થાય છે. આમ ઉપાડ ઉપર વ્યાજ, મૂડી ઉપર વ્યાજની ગણતરી જે ભૂલ થઈ ગઈ હોય એ, અને નફાની ખોટી વેચણી, આટલા દાખલા આપણે કહ્યા મિત્રો.
जो कोई विद्यार्थी मित्रों ने एम लगे कि आ मैं नहीं समझाणो तो फरी प्लीज कॉमेंट करजो ने प्लीज मारी चेनल ने आप सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर लेजो। धन्यवाद, आभार, जय श्री कृष्ण। फरी मळशे मित्रों कंईक नवा विचार साथे नवा टॉपिक लईने आवनारी काल में आप कदाच आना पछीनो एटले के त्रीजू चेप्टर रिविजन स्वरूपे लईने आवुं छूं।